कि धेरेराज सिंह हजू त्रण महीना चौथो महीनो हजू रनिंग हे बाड़क ने अने SMA नंबर एक એટલે આ બીમારી એવી છે કે કદાચ લખાણ ઉપર તો આપણને ખબર ના પડે, ખાલી એસ એમ ને એ એનું આખું શોર્ટ નામ છે, આ તો નાનું, પછી આખું નામ તો ઘણું મોટું છે ઇંગ્લિશમાં. અને એવી હવે તો એવી તમને ખબર છે કોરોના વિશે કોઈ ખબર હતી? કોરોના એટલે શું? શરદી ઉધરસ તો કાયમ આપણને થતી હતી, પણ હવે શરદી ઉધરસ થાય એટલે સમજી લેવાનું કે હર કોરોના હોય. એટલે અમુક બીમારી એવી હોય છે કે આપણને થાય ત્યારે ખબર પડે કે આવી બીમારી છે એમ. સમક્ષ ક્ષત્રિય સોલંકી પરિવાર તથા સમક્ષ આલમપુર ગામ તરફથી ડોનેશન ખૂબ જ આવ્યું છે. 10 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનું દાન આવ્યું છે, જેનો કુલ ટોટલ આંકડો છે 1,551 રૂપિયા. જોરદાર તાલી ભાઈ, તાલીના ગરગારથી વધાવશું. સમક્ષ ક્ષત્રિય સોલંકી પરિવાર તથા સમક્ષ આલમપુર અને એમાં જવાનોનો પણ ખૂબ ફાળો છે, તો 1,551 રૂપિયા અહીંયા યોગદાન આવી રહ્યું છે. અને એમને વિનંતી કરશું સ્ટેજ ઉપર આવે, એમને વિનંતી કરશું કે સમક્ષ ક્ષત્રિય સોલંકી પરિવાર અને જે પણ અહીંયા ઉપસ્થિત છે એમને દરેક મહેમાનોને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારે, પોતાનું અહીંયા સ્થાન ગ્રહણ કરે. શ્રી ચામુંડા ટ્રાવેલ્સ મહેશભાઈ ઠાકોર અડાલજ તરફથી 1101 રૂપિયો યોગદાનમાં ભેટ આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી 1100 રૂપિયા અંબિકા હોટલ ગણપતજી બાબુજી ઠાકોર તરફથી પણ અહીંયા અડાલજ ભેટ આવી રહી છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું હાલ જ જે બોલ્યો, સમક્ષ ક્ષત્રિય સોલંકી પરિવાર સમક્ષ આલમપુર ગામ તરફથી જેમને 1,551 રૂપિયા ભંડોળ ભેગું કર્યું છે ડોનેશન, એ પોતાના હસ્તે આપણે બધા અહીંયા થોડાક રહેજો, શૂટિંગ પણ થાય કેમ, ફોટા પણ પડી શકે. હા, અને ધીરેજના પિતાશ્રીને વિનંતી કરશું, રાજદીપસિંહને, કે આ ડોનેશન પોતાના હસ્તે એક્સેપ્ટ કરે, સ્વીકારે. આપણે બધા એના હાથ રૂકવા ના જોઈએ. તાલીના ગરગાટમાં આપણે બધા જાણીએ છીએ કે કોરોનાની મહામારી પછી બધાના ધંધા બધાનો વ્યવસાય બહુ ઠપ થઈ ગયો છે, છતાં પણ સમક્ષ આલમપુર ગામ અને સોલંકી પરિવાર તરફથી ક્ષત્રિય સોલંકી પરિવાર 1,551 રૂપિયા અહીંયા ડોનેશન ભેગું કરીને અહીંયા આપી રહ્યા છે બાળકને પિતાજીને, એ માટે બહુ મોટી વાત કહેવાય. આપણે બધા એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને માતાજી ભગવાનને પ્રાર્થના કરી આવીને આવી એમને સમક્ષ ક્ષત્રિય પરિવારને હિંમત આપતા રહે અને આવું આવું યોગદાન સદાને માટે કરતા રહે. લોકગાયક કલાકાર હાલમાં જેમનું સારું એવું નામ છે સુરેશ ઝાલા, મામા મારા ભપમ ભપમ ગાડી લાયા ત્યાંથી લઈને એમની ગાડી ઉપડી છે, તો સારી એવી ગાડી એમની ચાલે છે. તો આજ પણ એ પણ હાથ લાંબો કરીને યોગદાન આપે છે 5001 રૂપિયો. સુરેશભાઈ ઝાલા અને એમના ઓર્ગેનાઇઝર અમારા ખાસ મિત્ર કમલેશભાઈ ઠાકોર પુનરાસન તરફથી 5001 રૂપિયા ભેટ આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. ગૂગલ પે થી પણ આવી ગયા છે. અમરસિંહ ધોલાસન ના અમરસિંહ ધોલાસન વાળા તરફથી 5001 રૂપિયા પણ ગૂગલ પે રૂપિયા એમને એકાઉન્ટમાં નાખ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. રોકડા, હા, ગૂગલ પે દ્વારા રોકડા. અને એમનો મેં બોલે ને સુરેશભાઈ ઝાલા અને કમલેશભાઈ, એ ગૂગલ પે કરે છે એમને, ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ પણ કલાકારો અને મહેમાનો ક્યાંય નીચે બેઠા હોય, આજુબાજુ ઊભા હોય, તો એમને વિનંતી કરશું કે આયોજન ખૂબ મોટું છે, મંચ પર બેઠક વ્યવસ્થા સારી છે, હજુ પણ ખુરશીઓ છે, તો આપ સૌ અહીંયા સ્ટેજ ઉપર પધારો અને સ્થાન લો એવી નમ્ર વિનંતી છે. સ્ટેજ ઉપર જે કલાકારો પધાર્યા છે એમને પણ યથાશક્તિ જે પણ ભેટ યોગદાન આપવું હોય આપી શકે છે. લોકગાયક કલાકાર ચાર બંગડી ફેમ જેમનું સોંગ સુપર હિટ થયું છે ચાર બંગડી, એવા અમારા રાજુભાઈ ઠાકોર 2101 રૂપિયો ભેટ આપે છે, જોરદાર તાળીના ગરગાટથી વધાવશું.
સૌ આગેવાનો મહેમાનો અને કલાકાર પોતાના યથાશક્તિ પ્રમાણે ફૂલને ફૂલની પાંખડી ભેટ આપી રહ્યા છે. ત્યાર પછી રંજીતભાઈ વકીલ જુંડાલ ગામથી આવ્યા છે મહેમાન, એમના તરફથી 2100 રૂપિયા યોગદાન આવી રહ્યું છે. તારીના ગરગાડથી બતાવું છું. અને અહીંયાથી એક બે મિત્રો યોગદાન પેટી છે અહીંયા તમારી સમક્ષ આવશે. તમારી શક્તિ પ્રમાણે ફૂલને ફૂલની પાંખડી જે પણ આપવું હોય એ અવશ્ય આપજો, કારણ કે યોગદાન છે. કંઈક તમે ભેટ આપવી છે એ એવું નથી હોતું કે મોટી રકમ હોય તો જ સારું હોય. તમે તમારી શક્તિ પ્રમાણે એક રૂપિયો આપશો તો પણ એ ઘણું થઈ ગયું છે. ટીપી ટીપી સરોવર ભરાતો હોય છે, કાંકરી પાર બંધાતી હોય છે, તો એક રૂપિયાથી લઈને જ તે 100 કરોડ થાય. ડાયરેક્ટ 100 કરોડ ના હોય, કોઈ 100 કરોડની નોટ કોઈ દી નહીં જોઈ હોય. 2000 થી મોટી નોટ નથી આવતી, પણ એ 100ની નોટ 500ની 2000ની નોટો ભેગી થાય ત્યારે 100 કરોડ થાય. અને લોક ગાયિકા કલાકાર નિકિતાબેન સુથાર તરફથી 1001 રૂપિયો આજના માનવતાના સરસ્વના યોગદાનમાં હાથ લાંબો કરીને 1001 રૂપિયો આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે અહીંયા દાનની સરવાણી ચાલુ જ છે. તમારાથી બને એટલો શક્ય ફાળો ઝડપથી આપવા વિનંતી, કારણ કે આપણે જોયું છે કે બહુ મોડું કરવાનું નથી. એમને પણ બીજા કાર્યક્રમ હોય, બીજા કાર્યક્રમોમાં પણ જવાનું હોય, એટલે દરેક ભાઈઓ બહેનો તમારે નામ ન બોલવું અને સીધા રોકડા આપવા હોય તો અહીંયા દાન પેટીઓ પણ મૂકવામાં આવી છે. એટલે ઝડપથી સ્ટેજ ઉપર આવી અથવા અમને બોલાવો, અમે દાન પેટી લઈને ત્યાં આવીશું. ઘણા ભાઈઓએ અહીંયા દાનની સરવાણી ચલાવી છે. 11000 રૂપિયા બળદેવજી સરપંચ જાણો, 4100 રૂપિયા અર્જુનજી ઠાકોર ઠાકોર ગ્રુપ હેબતપુર, 5100 રૂપિયા એલકે ઠાકોર જય બહુચર હોટલ અડાલજ હસ્તે, જયાબેન સંજય કુમાર ઠાકોર હમણાં જિલ્લા પંચાયતના સદસ્ય બન્યા છે અડાલજ સીટ ઉપરથી, 2100 રૂપિયા કરશનજી શંકરજી ઠાકોર અડાલજ, 1100 રૂપિયા વિષ્ણુભાઈ બી સોલંકી આચાર્ય પીપળિયા પ્રાથમિક શાળા, 5000 બાસણ યુવક મંડળ બાસણ, 3100 રૂપિયા ઠાકોર સાહેબ સિંગરવા, 500 રૂપિયા અજય ઝાલા, 5100 રૂપિયા રાજેન્દ્રજી બાબુજી ઠાકોર વાસજડા, 2100 રૂપિયા જગદીશજી સનાજી ઠાકોર વાસજડા, 1100 રૂપિયા જોગમાયા સાઉન્ડ અંબાપુર, 1100 મહેશજી રણછોડજી ઠાકોર ચામુંડા ટ્રાવેલ્સ અડાલજ, 1100 રૂપિયા ગણપતજી બાબુજી ઠાકોર અંબિકા હોટલ અડાલજ. હલો, સુનિતાબેન ઠાકોર લોક ગાયિકા કલાકાર આંબલિયાસનથી 1001 રૂપિયો યોગદાન આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હલો, પાલજવાળા અમારા ગોલ્ડન મેન પંકજભાઈ ઠાકોર તરફથી 11001 રૂપિયો યોગદાન આવી રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ પંકજભાઈને, જોરદાર તાળીના ગરગાટથી વધાવશું આપણે. અને લોક ગાયિકા કલાકાર નેતલબેન ઠાકોર એ પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. એમના ઓર્ગેનાઇઝર પ્રિતેશભાઈ એમનું પણ સ્વાગત છે. હલો બધા મિત્રો આવ્યા પહેલા તો બધાને થેન્ક યુ. જો તમને બધાને શરમ આવતી ને ઉપર આવતા તો હું ડબ્બો લઈને આવું નીચે.
પણ બધાને યથાશક્તિ પ્રમાણે દાન કરવાનું છે. દરેક મિત્રો અને દરેક કલાકાર, ઘણા બધા કલાકાર અહીંયા હાજરમાં છે, તો દરેક કલાકારને ખાલી એક વાત કહેવા માંગીશ કે ગામડે ગામડે તમારા પ્રોગ્રામ હોય છે, ખાલી બે ડબ્બા લઈને જજો. તમારા ચાહક મિત્રોને ખાલી છે ને ખાલી કહેજો કે આ રીતના તમારે દાન આપવાનું છે. કોઈ તમને કલાકારના નામે કોઈ ના કહેશે જ નહીં. બધા તો બધા કલાકારને રિક્વેસ્ટ છે કે પ્રોગ્રામમાં બધા બે બે ડબ્બા લઈને જવાના છે અને મૂકી જ દેવાના. બક્ષિસ એક દિવસ ઘેર ના લઈ જતા, અને એક દિવસના પ્રોગ્રામ માટે ખાલી આ નાના બાળક માટે નામે કરી દેજો. તો બસ બધા કલાકારને વિનંતી કરું છું, અને બધા ખાલી ઊભા ના રહેશો પ્લીઝ, મહેરબાની. હું આવું નીચે ડબ્બો લઈને બધા આવો, ચાલો હું જઈ આવું ને. તમે બીજા પણ જે કલાકારને સાથે આવવું હોય તો એમને પણ લેતા જાઓ. હા, બે ડબ્બા છે ને. હા, અને બલાસરથી જય માતાજી ગ્રુપ, એમને પણ બાળક માટે ખૂબ મહેનત કરી છે અને 53,001 રૂપિયો ભંડોળ ભેગું કર્યું છે ડોનેશન, અને પોતાના હસ્તે ધરેજના પિતાશ્રી રાજદીપસિંહને ડોનેશન અર્પણ કરે છે. આપણે બધા તલેના ગરગારથી વધાવશું ભાઈ. જય માતાજી ગ્રુપના મિત્રોને તલેના ગરગારથી વધાવો ભાઈ. હા, તલેના ગરગારથી વધાવશું આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ બલાસરથી આવેલા જય માતાજી ગ્રુપને, જેમણે પણ આ યોગદાનમાં ભેટ આપી છે, યોગદાન કર્યું છે, એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. મુકેશભાઈ યોગીરાજ પોરથી પધાર્યા છે, અમારા કલાના ક્ષેત્રની દુનિયાના છે મુકેશભાઈ યોગીરાજ, એમના તરફથી 1100 રૂપિયા. ભીખાજી ઠાકોર ઓર્ગેનાઇઝર 1100 રૂપિયા આપે છે ભીખાજી. પેલા 500 ને ભીખાજી 1100 કરે છે, વધારે છે. હા, 1100 હોય. અલ્પેશભાઈ પોર તરફથી 500 રૂપિયા ભેટ આવે છે. કુડાસનથી અમારા પ્રકાશભાઈ આયા છે, એમના તરફથી પણ 500 રૂપિયા, 501 રૂપિયા ભેટ આવે છે. લોક ગાયિકા ઢોકતી કોયલ કહેવાય એવા સલોનીબેન ઠાકોર 2101 રૂપિયો યોગદાન કરે છે, એમના માટે પણ જોરદાર તલેના ગરગારથી બતાવશું, ખૂબ ખૂબ ધન્યવાદ. 501 રૂપિયો જયેશભાઈ અડાલત તરફથી પણ યોગદાન આવી રહ્યું છે, ખૂબ ખૂબ ધન્યવાદ. 150 રૂપિયા શાંતુભાઈ તરફથી પણ આવી રહ્યો છે, 50 રૂપિયા નિલેશભાઈ તરફથી પણ આવી રહ્યા છે. હા, બસ આવી રીતે આપો, તમે એવું ના રાખશો કે 500 રૂપિયા આપી દો, કેવું રામ ભરોસે આપી દો એમ, કદાચ નામ ના લખાવ હોય. અથવા જો અમારા હર્ષદભાઈ ને અમારા સુરેશભાઈ ઝાલાને જો, કારણ કે આજ કોઈ કલાકાર બની નથી આવ્યો, એક માનવ બનીને આવ્યા છે. માનવતાના ધર્મે બધાય, માનવતાના તાંતને બંધાઈને બધાય ભેગા થયા છે અને યોગદાન આપવા માટે ભેગા થયા છે. હેલો, દાન પેટી પણ તમે જે ઊભા છો તે આવી રહી છે, એટલે દાન પેટીમાં પણ તમારે દાન કરવું હોય તો છૂટ છે. જે ભાઈઓ બહેનો અહીંયા પધાર્યા છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે દાન કરીશું. આપણે માણસ થઈને આવ્યા છે, ભગવાનને આપણને માણસ થઈને મોકલ્યા છે, એટલે આપણે માણસને મદદરૂપ થઈએ. બોલો ભાઈ, જેને ફંડ ફાળો આપવો હોય સ્ટેજ ઉપર આવી, ગૂગલ પે માં પણ દાન કરી શકાય છે. હલો, આમ તો કલાકારો શરમાય, પણ માનવતા માટે થઈને અમારા અસદજી સંગીતકાર અને જૂના અમારા મિત્રો છે, ગ્રુપમાં બહુ મજા કરી છે,
અને હવે તો ફિલ્મ અભિનેતા પણ બન્યા છે, ટૂંક સમયમાં એમની પોતાની પણ ફિલ્મો રિલીઝ થવાની છે એ પણ. અને સુરેશભાઈ ઝાલા જાતે અમારા અજય ઝાલા બધા લઈને યોગદાન પેટી લઈને ફર્યા છો બરાબર. અને આપણે બધા જાણીએ છીએ કે આ સરસ્વતીનું સેવાનું કાર્ય હાથમાં કોને પકડ્યું છે, માનવતાનું આ ધર્મ નિભાવવા માટે આપણે બધા જ ગુજરાતના ખૂણે ખૂણે ગામડે ગામડે ગલીએ ગલીએ માનવતાનો ધર્મ બધા નિભાવી રહ્યા છે. પણ આજનું આયોજન અમારા છોટે વિક્રમભાઈ સુપરસ્ટાર વિક્રમભાઈ ડાકોર અને ગુજરાતના સમક્ષ કલાકારો મિત્રો વતી આ થઈ રહ્યું છે, એમાં આ ફાર્મમાં આપણે ભેગા થયા એનો નાનો મોટો જે પણ લાઇટિંગથી લઈને શૂટિંગથી લઈને ખુરશીથી લઈને જે પણ નાનો મોટો ખર્ચો થાય એ છોટે વિક્રમભાઈ પોતાના હસ્તે લીધો છે ખર્ચ, બધો ખર્ચ. અને એ સિવાય લોકગાયક કલાકાર દશરથજી ઠાકોર એ પણ ભંડોળ યોગદાન ફૂલની ફૂલની પાંખડી ઉઘરાઈને લાયા છે. ખાતરસ કલોલ રોડ રિક્ષા સ્ટેન્ડમાં જે પણ ડોનેશન આવ્યું છે એ અમારા લોકગાયક કલાકાર પોતાના હસ્તે ધૈર્યરત્ના પિતાશ્રીને અર્પણ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને વાત ત્યાં હતી કે છોટે વિક્રમભાઈ સૌ ખર્ચ ઉઠાવ્યો છે, એ સિવાય 11,001 રૂપિયો છોટે વિક્રમભાઈ લોકગાયક કલાકાર પોર તરફથી પણ આવી રહ્યો છે. જોરદાર તાલીબાઈ એમના તરફથી ભાઈ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અને જ્યારે પણ આવું કંઈક હોય ત્યારે છોટે વિક્રમભાઈ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આવું કંઈક યોગદાન અને આવું કંઈક કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. 1,001 રિદ્ધિબેન ઠાકોર તરફથી લોકગાયક સિંગર કલાકાર તરફથી 1,001 રૂપિયો ભેટ આવે છે. અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર આપ સૌના સપોર્ટથી આજ સુપરસ્ટારની પદવી ઉપર છે. અને હાલ જ એમના નવા ફિલ્મનું શૂટિંગ પણ ચાલ્યું છે. શૂટિંગમાંથી ચાલુ શૂટિંગથી ચોટીલાથી અહીં આવ્યા છે ને તરત આ માનવતાનો ધર્મનો પ્રોગ્રામ પૂર્ણ કરીને પાછા ચોટીલા શૂટિંગમાં જશે. 1,100 રૂપિયા મયંક પ્રજાપતિ સિંગર એ પણ અહીંયા ભેટ આપી રહ્યા છે, એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તરફથી કલાકારમાં ફિલ્મ અભિનેતામાં સૌથી મોટું નામ છે, મોટું માથું છે, એટલે એમનું યોગદાન પણ સૌથી મોટું છે. 51,001 રૂપિયો 51,001 રૂપિયો સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા લોકગાયક કલાકાર પાર્શ્વ ગાયક એવા વિક્રમભાઈ ઠાકોર તરફથી 51,001 રૂપિયો ભેટ આવી છે. આપણે બધા તાલીના ઘરઘારથી ઉઠાવશું, સ્ટેજ ઉપર ઉપસ્થિત છે અને બધા મિત્રોને વિનંતી કે તાલીના ઘરઘારથી એમને વધાઈએ. 1,100 જસુજી પુંજાજી તરફથી ભેટ આવી રહ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. ધનંજયભાઈ પહેલાજી ઠાકોર ગામ રખિયાલ અમદાવાદ તરફથી 500 રૂપિયા યોગદાન આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. 51,001 રૂપિયો સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા વિક્રમભાઈ ઠાકોર આજના માનવના ધર્મ અને આજના યોગદાન કાર્યક્રમમાં એમનો મા ફાળો આવ્યો છે, ખૂબ ખૂબ ધન્યવાદ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને. તમને આવો ના આવો તમારી ચાહક વર્ગનો પ્રેમ મળતો રહે, તમારી ફિલ્મો સુપરહિટ થતી રહે, કારણ કે જ્યાં જ્યાં પણ માનવતા રૂપી ફરજ નિભાવવાની આવી છે ત્યારે બધા કલાકારોએ ફરજ નિભાવી છે. સૌ મહાનુભાવે ઉદ્યોગપતિઓ હોય મોટા માણસો એમને પણ ફરજ નિભાવી છે, એમ વિક્રમભાઈ ઠાકોર પણ ફરજમાં આગળ જ રહ્યા છે. તો આજના પણ માનવતાના ધર્મ આ ફરીવાર મોકો મળ્યો છે ત્યારે પણ એ આગળ જ છે. અને શરૂઆતથી તે ધૈર્યરાજના ગંભીર બીમારીના જ્યારે વાત થઈ કે 100 કરોડ રૂપિયાનું એક ઇન્જેક્શન છે ત્યારથી શરૂઆતથી લઈને તે આ મારી બાજુમાં જે મહાનુભાવ બિરાજમાન છે શરૂઆતથી પહેલા દિવસથી સાથે છે એમના માટે જોરદાર તાળી, તન મન ધનથી ખૂબ એમની સેવા છે. જયસિંહ ચાવડા ઉદયસિંહ અને સિદ્ધુ બાપુ આ શરૂઆતથી જ એમની સાથે સંકળાયેલા છે અને ખૂબ તન મન ધનથી યોગદાન કરે છે. અને બાપુને વિનંતી કરીએ કે આજના અમે કલાકારો સૌ મળીને ગુજરાતના સમક્ષ કલાકાર છે, કોઈ એક સમાજ એવું નહીં, દરેક સમાજના કલાકાર ભેગા થઈને અમે પ્રયત્ન કરીએ છીએ કે જેટલું બને એટલું અમે ધૈર્યરાજના 100 કરોડના મહાબીમારી છે એમાં જે પણ બને એટલું યોગદાન અમે ભેગું કરીએ. તો આજે તમે ઉપસ્થિત છો, તમે શરૂઆતથી સાથે છો અને બાળકની દરેક રગે રગથી તમે વાફેક છો, એને કઈ રીતનો રોગ છે, એમાં 100 કરોડનું ઇન્જેક્શન છે, બીજું શું છે, આગળ એની પ્રતિક્રિયા આગળ શું છે, એવી બધાને સમક્ષ રજૂ કરો એવી નમ્ર વિનંતી. નરેન્દ્રભાઈ ઠાકોર સિંગર એવા 1,100 રૂપિયા ભેટ આપે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા
આજે ગુજરાતી જે ગાયક કલાકાર તથા ફિલ્મના કલાકારો જેમણે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે, છોટે વિક્રમ અને વિક્રમભાઈ જે સુપરસ્ટાર છે આપણા ગુજરાતી ગીતોના, એ તમામનું અમે અમારી ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે આ માનવતાનું કામ છે. ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે. ઘણા બધા હજારો અવતાર પછી એક અવતાર આપણને મનુષ્ય યોનિમાં મળતો હોય છે, અને આવો કોઈ પ્રસંગ તમે જિંદગીમાં નહીં સાંભળ્યો હોય. કે દરેક વખતે તમે એક જ વસ્તુ સાંભળ્યું હશે કે રૂપિયા આપેથી જિંદગી ના મળે, અને એક પ્રસંગ એવો આવ્યો છે કે જેમાં આપણે પૈસા આપીએ તો કોઈની જિંદગી બચાવી શકીએ છીએ. એટલે આ એક કુદરતે આપેલી માનવને એક ચેલેન્જ છે, અને એ ચેલેન્જ આપણે દરેક માનવતાની રીતે લઈએ. અને ગુજરાત ઉપર તો કહેવતો ઘણી છે કે ગુજરાતી ખમીર કોઈ દિવસ છૂપું ના રહે. જ્યારે પણ ગુજરાત ઉપર જ્યારે જ્યારે આફતો આવેલી છે, એ ભૂકંપ હોય, પૂર હોય કે ગમે તે વસ્તુ હોય, કચ્છમાં ભૂકંપ આવ્યો હોય, બનાસકાંઠામાં પૂર આવ્યું હોય, પણ આપણે અમદાવાદની ગલીઓ ગલીઓમાં અને દરેકે દરેક ગામડાઓમાં એના માટે ફાળો ઉઘરાવાતો હોય, જૂના કપડાં બી ઉઘરાવાતા હોય, જેનાથી જે રાશન પાણીની જે વ્યવસ્થા થતી હોય પોતાની રીતે અહીંયાથી લઈ ટ્રકોમાં લઈ પોતાના સાધનોમાં લઈને ત્યાં પહોંચી અને લોકોને એ વ્યવસ્થા પૂરી પાડે, એ ગુજરાતી છીએ આપણે. તો આજે 6 કરોડ ગુજરાતની જનતા છે. અમે શરૂઆતથી એક જ વસ્તુ કહીએ છીએ કે બહુ મોટું દાન ના આપો તો કંઈ નહીં, પણ એક 100 રૂપિયા એ કોઈ અત્યારની હાલની કન્ડિશન પ્રમાણે 100 રૂપિયા મોટી વસ્તુ નથી. આપણે કોઈ પણ જગ્યાએ ચા પાણી કરવા ઊભા રહીએ અથવા તો નાનું એવું વ્યસન ના કરીએ તો 100 રૂપિયા તો આરામથી બચી જાય, અને કોઈ પણ વ્યક્તિ આપી શકે. ફક્ત 16 લાખ લોકો 100 રૂપિયા પોતાનું યોગદાન આપે તો 4 દિવસમાં આ કાર્યક્રમ પૂરો થઈ જાય. અને બાળકની બીમારી વિશે જણાવીએ તો એમને SMA Type 1 નામની બીમારી છે, જેમાં મસ્ક્યુલર મસલ્સ બનતા નથી હોતા, અને એ ફેફસા એ પણ એક જાતનું હાડકું જ છે. આજે થોડા સમય પછી જો એ વ્યવસ્થિત રીતે કામ ના કરે ફેફસા તો શ્વાસની બીમારી થાય, એમને વેન્ટિલેટર ઉપર મૂકવું પડે, અને ધીમે ધીમે પરિસ્થિતિ આગળ જાય એમ અલગ અલગ અંગો ઉપર અસર કરતી હોય. અમે બોમ્બે હિન્દુજા હોસ્પિટલમાં એમની સારવાર માટે લઈ ગયા, ત્યાં એમનું હેલ્થ ચેકઅપ કરાવ્યું. અત્યારે હાલ ભગવાનની દયાથી એમનું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું છે. ત્યારે જ અમે નક્કી કર્યું કે 1 મહિનાની અંદર ગમે તે આસમાન જમીન એક કરી અને 1 મહિનાની અંદર આપણે કોઈ પણ હિસાબે આ યોગદાન ભેગું કરીશું, અને એમને જે સારવાર અપાવવાની છે એના માટે આપણે જેટલો બને એટલો વધારે પ્રયત્ન કરી, જેટલા બને એટલા ઓછા સમયમાં આ સારવાર અપાવી દઈએ. એટલે કોઈ પણ વસ્તુ બગડે અને રિપેર કરવી એના કરતાં બગડવા જ ના દેવું. આપણે બધા એટલા તો મજબૂત છીએ ને ભાઈઓ, કે કંઈક એવો પ્રયત્ન કરીએ કે આપણે જલ્દીમાં જલ્દી એમને આ સારવાર કરાવી દઈએ, અને એક પણ એમના અંગ ઉપર કોઈ પણ અસર ના થાય, અને બને એટલું જલ્દી. કારણ કે સ્વસ્થ શરીર હોય તો દવા સારું કામ કરે, એટલે આપણે એમને જલ્દી એ દવાનો ડોઝ અપાવી દઈએ અને એમના શરીરમાં ઇમ્પ્રુવમેન્ટ ચાલુ થઈ જાય. બાકી દરેક ગુજરાતની દરેક જનતા મોઢે મોઢે દરેક જગ્યાએ આ નામ છે. કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ નાના ગામડામાં પૂછો તો પણ દરેકને જાણ થઈ ચૂકી છે. અહીંયા જેટલા આવ્યા છે, તમે તમામ મિત્રો તમારા મિત્ર સર્કલમાં, તમારા ફેમિલીમાં અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જ્યાં પણ તમે જાઓ, ફક્ત આ એક જ વાત કરવાની અને દરેકને એવું કહેવાનું કે તમારે ભગવાને આપ્યું હોય એમાંથી જો તમારે કોઈ પુણ્યનું કામ કરવું હોય તો તમે આમાં તમારું યોગદાન આપી શકો છો. આટલું તમે કહેશો એટલે રકમ કહેવાની જરૂર નહીં પડે. જેના હૃદયમાં ભગવાન વસે છે એ માણસો 100% આમાં દાન કરશે. લોકો સામેથી જેમ આ કલાકારોએ અમારો સામેથી કોન્ટેક્ટ કર્યો એ રીતે દરેકે દરેક લોકો સામેથી કોન્ટેક્ટ કરી અને આમાં પોતાનું કંઈક ને કંઈક યોગદાન આપતા હોય છે. એટલે તમામ જનતા સુધી આ વાત પહોંચે અને જેટલું બને એટલું આપણે ઝડપથી એમને સારવાર અપાવી શકીએ તો આખા ગુજરાતની જીત થશે, આખા ભારતની જીત થશે. કારણ કે એક નાનું બાળકને અજાણી બીમારી છે કે જિંદગીમાં પહેલીવાર આપણે નામ સાંભળ્યું હશે. એટલે દરેક ભાઈઓ આમાં પ્રયત્ન કરજો, અને જેણે જેણે યોગદાન આપેલું છે, જેણે જેણે આમાં મહેનત કરેલી છે, તે તમામનો અમે નતમસ્તક વંદન કરી અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
जय माताजी, जय श्री महाकाल। खूब खूब धन्यवाद जे भाई ने दान भेट आपवू होय, लखावी होय, स्टेज ऊपर आवी जाय, नम्र विनंती छे दरेक ने। हेलो, आजना कार्यक्रम ने अनुरूप कोई पण कलाकार ने अहींथी एक बे शब्दो रजू करवा होय तो अवश्य रजू करो। बधानी इच्छा एवी छे के पहला सुपरस्टार विक्रमभाई ठाकोर बे शब्द बोले, पछी बधा कलाकारो बे बे शब्द बोलशे। आओ भाई, बधानी तलेनगर गारथी उदावसु विक्रमभाई ठाकोर सुपरस्टार माटे। जय माताजी। मित्रों, जयरे अमने समाचार मळ्या अमारा धैर्य राशि ने जे बीमारी छे, त्यारे छोटी विक्रम हूँ अने हर्षद भाई तथा दरेक कलाकारों साथे अमे चर्चा करी, नक्की कर्युं के आपणे जे पण यथाशक्ति दान थाय ए करीशुं। घणा बधा कलाकारों शूटिंग चालू छे एटले आवी शक्या नथी, पण ए लोको पण आजनी तो काले फोन ऊपर चर्चा करीने पण दान करवाना छे। अने विनंती के भाई चलो विचारता हो बधा के भाई आटला आटला करोड़ रुपया केवी रीते भेगा थई शके, पण साहेबे कीधुं के दस दस रुपया सौ सौ रुपया करी पण तमे जो दान करशो तो अवश्य आ काम सफल थशे। एटले एटले दरेकने विनंती, चोक्कस तमारो जे यथाशक्ति दान थाय ए दान करजो। जय माताजी। ખૂબ ખૂબ ધન્યવાદ। અને ત્યાર પછી નેતલબેન ઠાકોર લોક ગાયિકા કલાકાર છે, એ પણ બે શબ્દો કહેશે। અને બીજી એક વાત બાપુ, રાદીભાઈ, બીજું પણ કોઈ કોઈ પણ જરૂરત હોય ગમે ત્યારે તો ચોક્કસ મને યાદ કરજો, બરાબર? આ જે આગળની રકમ પણ જો તમારે જરૂર હોય, જરૂર પડે તો ચોક્કસ મને કહેજો, હું મારી જેટલી થાય એટલી મદદ હું ચોક્કસ કરીશ। ધન્યવાદ। હેલો, પણ ખરેખર બહુ સરસ આયોજન કર્યું છે આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે અને છોટે વિક્રમે અમારા વિક્રમ મામાએ, અને દરેક કલાકારોએ હાજરી આપી છે। ઘણા કલાકારો આવી નહીં શક્યા, પણ ફોન પર વાત કરીને પણ એમનું પેમેન્ટ કરાવે છે અત્યારે ઓનલાઈન। અને દરેક મિત્રોને થેન્ક યુ સો મચ। હજી હું કહું છું કે તમારા પ્રોગ્રામમાં પણ તમે રિક્વેસ્ટ કરો બધા, અત્યારે સિઝન ચાલે છે, બધાના પ્રોગ્રામ ચાલે છે, તો તમે કહી શકો છો, અને તમારી ચાહક વર્ગ તમારા કલાકારોનો એટલો બધો છે કે ખરેખર તમારું બધા માનશે, તો આટલી બે શબ્દો તમે બોલી શકો છો, તો પ્લીઝ બધાને વિનંતી છે અને વધુમાં વધુ સાથ સહકાર આપો। આપણે જલ્દીથી જલ્દી સારવાર કરાવવાની છે આ બાળકની, તો બધાને વિનંતી છે પ્લીઝ, એન્ડ થેન્ક યુ સો મચ। અને અમારા નિતલબેન બે શબ્દ કહેશે। નેતલબેન ઠાકોર આજના માનવતાના સરસના યોગદાન કાર્યક્રમમાં બે શબ્દો કે પહેલા એમને 5001 રૂપિયો યોગદાન કર્યું છે, જોદા તલેનગર ગારથી વધાવું છું 5001 રૂપિયો યોગદાન આવ્યું છે। ત્યાર પછી 1100 રૂપિયા ગોપાળજી ધોળાજી ઠાકોર પોર તરફથી 1101 રૂપિયો પણ ભેટ આવી રહી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।
जानकी देवराज ग्रुप नेतलबेन ठाकुर तरफ थी। हाँ महिसागर जिला ना बराबर शु आनंद की बात कहवा महिसागर जिला बराबर महिसागर एक जिला ना छे अने गायक कलाकार छे एटले ए पण भेट आपी रह्या छे खूब खूब धन्यवाद। हाँ अहीं नितल ठाकुर एमनो जानकी देवराज ग्रुप प्रीतिश भाई अने राजदीप सिंह ने हाथे योगदान आप अर्पण कर रहा है एकावन सौ एक रुपये खूब खूब धन्यवाद। હવે નીતલબેન ને વિનંતી કરીએ કઈ બે શબ્દો કે હેલો અને આ અમારા મહીસાગર જિલ્લાના જ છે અમારા ધૈર્યરાજસિંહ ખાસ તો બસ મને મને ખબર જ નહોતી કે પહેલાં તો આ અમારા મહીસાગરના છે પણ ધીરે ધીરે જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે પછી ખબર પડી કે મહીસાગરના છે આમ ગોધરાના જ છે અને હું પણ આમ શહેરાની જ છું પછી ખબર પડી તો બસ હું એટલું કહેવા માટે આવી છું કે આપણે અહીંયા આપણા માનવતાનો ધર્મ નિભાવવાનો વારો આવ્યો છે કે 16 કરોડ એ કાંઈ મોટી રકમ તો છે જ પણ જો બધાનો સાથ અને સહકાર મળે તો આ ડિજિટલ ઇન્ડિયામાંથી 16 કરોડ તો આપણને ઇમનમ મળી જશે એ ક્યાંય લેવા જવાની જરૂર નહીં પડે પણ જો આપણે આપણે જો એમને સાથ આપીશું તો 16 કરોડ એક મહિનાની અંદર નહીં બટ 15 દિવસની અંદર પણ ભેગા થઈ જશે પણ એના માટે આપણે આપણા સાથ અને સહકારની જરૂર છે અને આ એક નાનકડું બાળક છે તો વિચારો કે જો પૈસાથી કોઈની જિંદગી આજે ખરીદવાનો વારો આવી ગયો છે જો આપણે આપણા થોડા થોડા પૈસા આપણી આપણી જે જરૂરિયાતો છે એની અંદરથી પણ જો થોડો ફાળો આપીશું તો એ કોઈના જીવનનું યોગદાન બની જશે એ કોઈનું જીવન બની જશે તો આમ તો સ્પીચનો વિષય તો નથી મારો પણ બસ હું એટલું જ કહીશ કે તમે બધા તમારી જરૂરિયાતોમાંથી બસ થોડી થોડા થોડા પૈસા બસ અને જેનાથી જેટલું પણ ડોનેશન બને જેટલા પણ પૈસા બને એટલા એમને આપજો અને મારું જાનકી દેવરાજ ગ્રુપ હવે પછી જેટલા પણ પ્રોગ્રામ કરશે અને જેટલું બી જેટલા બી અમે કાર્ય કરશું જેટલા પણ પ્રોગ્રામ કરીશું એની અંદરથી દરેક પ્રોગ્રામનું ડોનેશન અમે એમને આપીશું અને બીજી એ વાત કે અમારા ધૈર્યરાજસિંહનો જ્યારે પણ બર્થડે આવશે ને ત્યારે મારા તરફથી અને મારા જાનકી દેવરાજ ગ્રુપ તરફથી બર્થડે અમે ઉજવીને આપીશું ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાતના ખૂણે ખૂણે ભારત દેશમાંથી ખૂણે ખૂણેથી ધૈર્યરાજસિંહને આશીર્વાદ મળતા હોય એટલે એક નહીં 100 ને 1000 જન્મદિવસ ઉજવવાના છે ધૈર્યરાજના તો અને દાખલા તરીકે હું કોઈનો દીકરો બધા આપણે બધા મહેમાનો કોઈના દીકરા પણ ધૈર્યરાજ તો રાજદીપસિંહ રાઠોડના દીકરા હશે પણ એ એક દિવસ ગુજરાતનું ગૌરવ બનશે કારણ કે એ કુદરતનો એક નિયમ છે જ્યારે પણ શરૂઆતમાં જે તકલીફ પડે છે ને શરૂઆતમાં પાપા પગલી ભરવામાં જે કોઈ પણ કાર્ય હોય કોઈ પણ બિઝનેસ હોય કોઈ ઉદ્યોગપતિ હોય કલાકારની લાઈન હોય કે કોઈ ક્રિકેટર બનતો હોય સ્પોર્ટ બનતો હોય કોઈ ગમે તેવો કોઈ મોટો માણસ બને ને તેની શરૂઆત તો હંમેશા એટલું યાદ રાખજો કે પાપા પગલી ભરતો છે ત્યારે એને ઠેસ બહુ આવતી હોય છે અને જે ઠેસ ખાઈને જે ઢીચણમાં ભૂખડીયા ચાલતો હોય ઠેસ આવતી હોય અંગૂઠાનો નખ ઉખડી જાય આ જે પરિસ્થિતિમાંથી જે ધીરે ધીરે જે આગળ જયા છે ને અને એ સમજી લેવાનું કે બહુ મોટી સિદ્ધિ પામે છે એમ તમે જો આજે અંબાણીનું મોટું નામ છે પણ ધીરુભાઈ તો એ વેરાવરના છે એ તો સાયકલ લઈને બધું વેચવા જતા હતા એક દિવસ સાયકલ લઈને ધંધો ચાલુ કર્યો આજ ભારત દેશનો સૌથી મોટો ધનિક પરિવાર હોય તો અંબાણી પરિવાર કહેવાય છે એટલે એવું જ કુદરત જ્યારે કહીને શરૂઆતમાં કંઈક તકલીફ આવે ને એટલે એને એને સમય એવો એવો આપે પાછળથી કે અલગ કંઈક હોય એટલે ધૈર્યરાજસિંહ પણ આજે એમની 3 મહિનાની ઉંમર છે આજે એને 16 કરોડના ઇન્જેક્શનની એવું કહેવાય કે આપણે આ શું કહેવાય આ રોગના આપણે પહેલી વાર જાણીએ કે આવું કેવું રોગ ઘણા તો ગામમાં ઘેડા ડોસી બાયું તો હા બાપ 4 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આવે આપણો ગામમાં 4 રૂપિયા લે તઈ ઇન્જેક્શન મારા શકીએ તો આવું 4 કરોડનું ઇન્જેક્શન એટલે આપણા વિચારની બહાર છે એમ કે આપણે આવું ભણ્યા જ નથી આપણા વિચારની બહાર હોય કે અત્યારે તો એવા એવા રોગ આવી ગયા છે હજુ 16 કરોડ નાની રકમ કહેવાય એટલા મોટા મોટા રોગ પડ્યા છે એમ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે વિશ્વમાં ક્યારે કોઈને આવો રોગ થાય જ નહીં અને એમાં ભારત દેશમાં તો ક્યારેય કોઈને ના થાય કારણ કે હજુ અહીંયા ધર્મ જીવે છે અહીંયા સંસ્કાર જીવે છે અહીંયા માનવતા જીવે છે અને જ્યાં આ દેશમાં માનવતા જીવતી હોય ત્યાં આગળ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું 33 કરોડ દેવી દેવતાને કે આ દેશમાં ક્યારે તું આવી નજર ના નાખીશ વિશ્વમાં ક્યાંય ના નાખીશ
પણ અમારા દેશ ઉપર તો ના નાખી છે, અમારા માનવતા હજુ જીવે છે. એટલે આ ધૈર્યરાજસિંહને આપણે યાદ રાખશું કે એક દિવસ જ્યારે એ ઉંમર એની જેમ મોટી થશે, એમ કંઈક મહાન વ્યક્તિ હશે અને મોટો માણસ કહેવાશે, ત્યારે ગુજરાતનો પુત્ર કહેવાશે. એટલે બહુ મોટી વાત છે. અને આજ ગુજરાત એ દીકરા માટે લડી રહ્યું છે, ભારત દેશમાંથી પણ સૌના યોગદાન આવી રહ્યા છે. ત્યારે હજુ પણ કોઈને યોગદાન આપવાનું હોય તો અત્યારે જો વિક્રમભાઈ ઠાકોર એમને તો એમની રીતે એમના નામ પ્રમાણે 51 જણને 1 રૂપિયો યોગદાન આપ્યો છે. છોટે વિક્રમભાઈ તો આપ સૌ જાણો છો કે આ તુલસી ફાર્મનો જે પણ આ પ્રોગ્રામના 1 રૂપિયા જે પણ ખર્ચો થાય એ ખર્ચ એમના માથે છે. એ સિવાય પણ 11 જણને 1 રૂપિયો એમને ભેટ આપ્યો છે. સૌ કલાકારો પણ ફૂલની પાંખડી ભેટ આપી છે. આપ સૌને પણ હજુ પણ જે પણ ભેટ આપવાની હોય આપજો, કારણ કે કાર્યક્રમ આખી રાત ચાલે એ આપણો આ કાર્યક્રમ નથી. આ માનવતાના ધર્મનો કાર્યક્રમ છે, સેવાનો કાર્યક્રમ છે, યોગદાનનો કાર્યક્રમ છે. એટલે બધાને હજુ પણ આપણે બધાને ઘરે જવાનું છે પરિવાર સાથે. આવો મહેમાનોને વિનંતી કે ઉપર આવે. અહીંયા જે કલાકારો નથી આવી શક્યા, કોઈ શૂટિંગના માધ્યમથી વ્યસ્ત છે, કોઈ પોતાના પ્રોગ્રામમાં વ્યસ્ત હોય એ નથી આવી શક્યા. જેમ કે રોહિતભાઈ ઠાકોર એ આવી નથી શક્યા, પણ એમને 11 જણને 1 રૂપિયો છતાં પણ એમને અહીંયા ભેટ આપી દીધી છે. એમ જે કલાકારો નથી આવી શક્યા તો અત્યારે નહીં તો આવતીકાલે કે 1-2 દિવસ કે જ્યારે જ્યારે જેમ જેમ વાત થશે એમ પોતાના યોગદાન આપતા રહેશે. કારણ કે ફક્ત અહીંયા ઠાકોર સમાજના કલાકાર એવું નહીં, સમક્ષ સમાજના કલાકારનો આ પ્રોગ્રામ છે. ગાંધીનગર ફ્રેન્ડ સર્કલ તરફથી, ફ્રેન્ડ ગ્રુપ તરફથી 25 હજારને 1 રૂપિયો અહીંયા રાજદીપસિંહને હસ્તે અર્પણ કરે છે. હા બરાબર, ખૂબ ખૂબ ધન્યવાદ ગાંધીનગરના યુવા ધનને, ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણા વિસ્તારના ઘણા યુવાનો આવ્યો છે. 25 હજાર 53 હજાર હવે અનેક મોટી મોટી રકમ લઈને અહીંયા ભેટ આપી છે, યોગદાન કર્યું છે, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, છોટે વિક્રમભાઈ ઠાકોર પર એમનો આશ્રયનો સાથી સૌ હર્ષદભાઈ, અમારા સંગીતકાર શેરથાથી સૌએ પણ આ સાથે, અમારા ગોપાલજી પર ગામ જેમણે પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે સૌનું, હું પ્રકાશ મંડોરા નાનકડો કલાકાર અને રાજદીપસિંહ રાઠોડ એમનો પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે કે ધરેરાજ માટે, એમના નાના બાળ માટે આ આયોજન કર્યું બદલ ખૂબ ખૂબ આભાર. અહીંયા અમારા મિત્ર 1801 રૂપિયો રામ ભરોસા આપી જાય છે, આપી ગયા છે, ખૂબ ખૂબ ધન્યવાદ આપી રહ્યા છે 1801 રૂપિયો, ધન્યવાદ ખૂબ ખૂબ. હા કેમ છે બટા, હલો સૌ મહાનુભાવને વિનંતી કરશું, મિત્રોને જેમને પણ તમારા થકી યથાશક્તિ જે પણ ભેટ આપી હોય આપજો, અથવા પોસ્ટરમાં જો નીચે ગૂગલ પે નંબર આપેલો છે એમાં પણ ભેટ આપી હોય તો આપજો. સોશિયલ મીડિયામાં રાજદીપસિંહનો એકાઉન્ટ નંબર તમે જોશો, ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય એમાં પણ છે, તો એ દ્વારા પણ તમે ડોનેશન કરી શકો છો. એ સિવાય તમે કરી લીધું હોય તો કોકના દ્વારા પણ કરાવી શકજો. હજુ પણ ઘણાને ખબર નહીં હોય કે આ રીતે યોગદાન સેવાનું કરવાનું છે. તમારા મિત્ર સર્કલમાં સગા સંબંધીમાં અવશ્ય વાત કરતા રહેજો. ફોટોગ્રાફી કરતા હોય ત્યારે બાળકથી તો બાળકને થોડુંક દૂર રાખજો, અત્યારે હાલ થોડોક સમય પાછો કોરોનાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
હલો અને સૌથી મોટો આભાર તો એમનો કે આપણે બધા કાર્યક્રમ ત્યારે જ કરીએ કે કંઈક આપણને જગ્યા મળે એવી ખુલ્લી વ્યવસ્થિત કે આપણે બધા એને સ્ટેજ ઉપર સરખી રીતે બેસાડી શકીએ. તો આપણે તુલસી ફાર્મ જ્યારે પણ સેવાનું કાર્ય હોય, ધર્મનું કાર્ય હોય ત્યારે કરણસિંહ મહારાજ તુલસી ફાર્મના માલિક અવશ્ય એમનો તન મન ધનથી ફૂલ સપોર્ટ હોય છે. તો અહીંયા છોટે વિક્રમભાઈ, વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર અને સૌ આયોજકો અને સૌ અને રાજદીપસિંહ રાઠોડના પરિવાર સૌ કરણસિંહ મહારાજનો ખૂબ ખૂબ આભાર માને છે કે એમને તુલસી ફાર્મ આ કાર્યક્રમને આ યોગદાનના માનવતાના કાર્યક્રમમાં એમનો પૂરેપૂરો યોગદાન રહ્યું અને એમને ફાર્મ એક જ વાત કરવા પ્રમાણે આપ્યું કે ના ભાઈ મારી ના સેમી હોય જાઓ, તમને જે રીતે અનુકૂળ લાગે એમ મારું ફાર્મને તમે બે ચાર કલાક પાંચ કલાક આખો દાડો આખી રાત જે પણ જરૂર હોય એમ રાખો. તો કરણસિંહ મહારાજનો ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ આવું કંઈક કામ હોય છે, ધર્મનું હોય, સેવાનું હોય, માનવતાનું હોય, ત્યારે એમનો ત્યારે અવશ્ય કંઈક એમનો ફાળો હોય છે. અને અમારા મિત્રોને વિનંતી કરીએ કે બાળકની ઉંમર ત્રણ ચાર મહિનાનું છે. પણ અહીંયા પ્રોગ્રામ હવે પૂરો કર્યો છે કનુજી.